बुलेटिन में विराम बाद आपनुं स्वागत छे। देशना चीफ डिफेन्स स्टाफ बिपिन रावत के जेओ हवे आपणी वच्चे नथी रह्या, देश ने खूब ज एवी मोटी खोट हवे तेमनी सालवानी छे। बिपिन रावत सहित 13 लोकोना मृत्यु थया होवाना अत्यारे समाचार मळी रह्या छे, पुष्टि थई रही छे। बिपिन रावतना पत्नी मधुलिका रावतनुं पण हेलिकॉप्टर क्रेशमां मृत्यु थयुं छे। वायुसेनाए सीडीएस रावतना निधनने ट्वीट करी अने जाणकारी आपी छे। आवतीकाले सांज सुधी तमाम शहीदोना पार्थिव देह दिल्ली लेवाशे। निवृत्त वायुसेनाना अधिकारी आशीष कुमार मधु आपणी साथे जोडाया छे। सर, क्यारे न पूरी शकाय तेवी खोट हवे सालवानी छे, कारण के सीडीएस जनरल सर्जिकल स्ट्राइक होय, तमामे तमाम जे दुश्मनोना दांत खाटा करवामां पाकिस्तान होय के पछी चीन होय, तेमनामां डर हतो के आपणा भारतना सीडीएस बीपी रावत छे अने एमनी महत्वनी भूमिका हती, तेमना नेतृत्वनी हेठळ घणा बधा प्रोजेक्ट, घणा बधी कामगीरी पण थई छे के जे देश माटे सराहनीय छे, अने एटला ज माटे तेमने घणा मेडलथी पण सम्मानित कराया हता। एक्झेक्टली મેડમ, તમે જે કહી રહ્યા છો તમારી સાથે પૂર્ણ સમર્થનમાં છું। તેમણે ખૂબ એક સ્ટ્રેટેજિક પ્લાનિંગ જે કહેવાય તેમાં તેમનો જોટો જડે એવો નહોતો, અને ખાસ કરીને એઝ અ આર્મી ઓફિસર, ચાહે સ્થાનિક હોય ચાહે પાકિસ્તાનની સાથે ડીલિંગ કરવાનું પ્લાનિંગ હોય, તેમનો મત, તેમનો અનુભવ અને તેમનું પ્લાનિંગ, દુશ્મનોને એક વાતનો ડર તો હતો જ કે ભાઈ જનરલ રાવત જે છે જે આજે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનેલા છે, અને જ્યાં સુધી એ ત્યાં છે ત્યાં સુધી આપણે કોઈ પણ જાતની ખોટી કામગીરી કરવી કે કોઈ જાતનું કંઈ હડપલું કરવું તો બહુ વખત વિચાર કરવો પડતો હતો, કારણ કે રિટાલિએશન માટે હંમેશા જનરલ રાવત તૈયાર રહેતા હતા। તેમણે ઘણી વખત કીધેલું છે કે ભાઈ
કઈ પણ થઈ જાય પણ મારા દેશની સુરક્ષા માટે, આ મા બાપની સુરક્ષા માટે હું કોઈ દિવસ પાછો નહીં પડું અને પાછો કોઈને પડવા પણ નહીં દઉં. એટલે આપણા માટે ખૂબ જ ગૌરવવંતા એક શૌર્યવીર હતા અને તેમના જવાથી આપણને ઘણો બધો મોટો લોસ થયો છે. અને એક વાત બીજી બી છે કે એટલા એમની જે ક્વોલિટીઝ હતી, એમના એ જે વિઝન હતું, એમનું એ જે રિટાલિએટ કરવાની કેપેબિલિટીઝ હતી અને તેમના લીધે જ કદાચ એમને એઝ અ ડિફેન્સ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સિલેક્ટ કરવામાં આવ્યા હતા. જી, આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો સીડીએસ બિપિન રાવત કે જેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા, પીએમના આવાસ પર આજે બેઠક મળવાની છે. કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક શરૂ થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ સ્થાન પર આજે આ બેઠક મળવા જઈ રહી છે. તમિલનાડુની આ દુર્ઘટના છે. તમિલનાડુમાં જે દુર્ઘટના, તે હેલિકોપ્ટર ક્રેશ થયું, તેમાં દુર્ઘટનામાં બિપિન રાવત સહિત 13 લોકોના મૃત્યુ થયા છે.